शांति पाठ। पितर देव करो कृपा, करोदय में वास, मनोकामना सिद्ध करो, पूर्व मेरी आस। पितर परम पर्वता विराजे, हम कर जोड़ खड़े सकारे, ओम दुखी हो अज्ञारी, पितर देव दरबार तुम्हारी। पितर मनावे घर द्वार में, बरकत बरसे बार बार में, आज मैं अपने पितर मनाऊं, सातो साथी सिर नवाऊं, सातो नित्य पितर हमारे, अपने घर को आई समारे, मोही अनाथ के दुनिया में लीजिए, संकट कारी सुख संपत्ति दीजिए, भूल चुप करो क्षमा हमारी, दर्शन दीजिए नशा निहारी, नहीं मोर ज्ञान बुद्धि है तन में, सब जानो अपने मन में, तुम सब प्रबल शक्ति मैयानी, कालो महिमा करो भगानी, मन क्रम वचन करे सेवकाई, चिरवाचित बुलवाई, पशु रूपी पितर हमारे, क्षण में ही सब काज सवारी, रुद्र रूपी पितर हमारे, बारी से बारी संकट धारी, आदित्य रूपी पितर संदे, इनकी कृपा से विष्णु वसन दे, पितर महिमा बुद्धि बढ़ाई, से सरगाई, महिमा दीन मन इंदु भारी, करु बोल विधि विनय तुम्हारी, चौदह समावस्थित यदि प्यारी, भोग लगावे दुनिया सारी, पितर उनको जो गंगा न आवे, रोग कलेश घर में न आवे, पितर उनके लिए दर्पण जो कर दे, पितर उनके भंडारे बते, पितर अब दया दिन पर कीजिए, अपनी भक्ति शक्ति कर दीजिए, यही मोर अर्थात हाथ जोड़ विनती करो, सब विधि करो सुवार, जय पितर देवता, ओम पितराय नमः, ओम पितराय नमः, ओम पितराय नमः। क्षमा प्रार्थना आवानम, नदी जान दो, नदी जान दो विसर्जन, नदी जान दो पूजन कार्य, क्षमा करो पितर देव, मंत्र दी क्रिया दी भक्ति दी, हे पितरेश्वर जे पूजन में करीजे, दय तमें स्वीकार करो, ओम पितराय नमः, ओम पितराय नमः, ओम पितराय नमः, ओम। आप पितृ कृपा शांति पाठ घर में कोई व्यक्ति एक वक्त बोल से अथवा सांभर से, तेने घर में कोई भी पितृऋण पितृदोष हसे तो ये पितृऋण पितृदोष मुक्त करवामां मददरूप थई जशे। पक्ता पितृ कृपा शांति पाठनी सांभळवानी जे विधि छे ए विधि तमे जाणी लो, कोई लांबी विधि नथी, फक्त एक तमारी जे सामे हमणा बतावी छे फोटोमां, नानी माटीनी कुलड़ी लेवानी छे, सफेद कपड़ू थोड़ू लेवानुं छे हाथना पंजा जेटलू, अने एक थोड़ा सा काला तेल, आ काला तेल छे, आ काळा તિલને સફેદ કપડામાં બાંધીને તમારે આ જે કુલડી છે માટીની એમાં મૂકી દઈ અને ઢાંકણું મૂકી ઘરમાં કિચનમાં ગમે ત્યાંને મૂકી દેવાની છે। અમાસના દિવસે મૂકો અથવા જ્યારે બી તમે આ સાંભળો અને ઈચ્છા થાય કે મારે આ પિતર કૃપા શાંતિ પાઠની વિધિ શરૂઆત કરવી છે, તો જે દિવસે શરૂઆત કરો તે દિવસે આ કુલડીમાં સફેદ કપડામાં કાળા તિલ બાંધીને મૂકી દેવાના, અને જ્યારે બી તમે પિતર કૃપા શાંતિ પાઠ વાંચો અથવા સાંભળો ત્યારે આ કુલડી જે સ્થાન પર કિચનમાં મૂકી છે ત્યાં બે અગરબત્તી લગાવવાની છે, અને હાથ જોડીને ઊભા રહીને પિતૃકૃપા શાંતિ વાંચવું અથવા તો સાંભળવું, અને અમાસના દિવસે આ કુલડીમાંથી સફેદ કપડાની આ પોટલી કાઢી નાખી અને તમારે પાણીમાં અથવા સમુદ્રમાં અથવા તો તળાવમાં વિસર્જન કરી દેવાની છે, અને વિસર્જન કર્યા પછી ફરીથી સેમ સફેદ કપડામાં કાળા તલ બાંધીને આ કુલડીમાં મૂકી દેવા। પ્રત્યેક અમાસે તમારે આ પોટલી બદલતા રહેવું, પોટલી પાણીમાં વિસર્જન કરીને આવ્યા પછી જ નવી પોટલી મૂકવાની। અમાસના દિવસે મૂકવાની જો સમય અનુભવ હોય, સમય પૂરતો ના મળી શકતો હોય તો બીજા દિવસે તમે મૂકી શકો છો, પણ આખો મહિનો મૂકવું જરૂરી છે, તો જ પિતૃકૃપા શાંતિ પાઠ તમે જે વાંચશો અથવા બોલશો અથવા સાંભળશો તેનું તમને ફળ મળશે। અને મારો અનુભવ છે ગળાને આનું ફળ મળ્યું છે, જેનાથી તમે જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ મેળવી અને પરિવારજનો સાથે શાંતિથી રહી શકશો। પિતૃઋણ પિતૃદોષ જેના જીવનમાં હોય છે તેને જીવનમાં કેટલી આપત્તિઓનો સામનો કરવો પડે છે એ તો જેને અનુભવ કર્યો હોય એને ખ્યાલ આવે છે, બાકી જેને કોઈ દિવસ આનો અનુભવ થયો નથી, તકલીફ પીડા આવી નથી, એ લોકોને એવું લાગશે કે આ કંઈ હોતું નથી, પણ જેને ખરેખર અનુભવ થયો છે, જેને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યો છે, અને એ લોકોએ જેને મેં બતાવેલી વિધિ પ્રમાણે સરળ વિધિ છે પિતૃદોષ નિવારણનું, જેનાથી પિતૃ શાંત થાય છે અને આશીર્વાદ સ્વરૂપ આપણને જીવનમાં સમસ્ત મનોકામના પૂર્ણ કરવામાં સહાયરૂપ થાય છે, એવા ઘણા ઉદાહરણો છે જેને મારી સરળ વિધિઓથી લાભ પ્રાપ્ત થયો છે, તમને બી જરૂર લાભ થશે। ક્યારેક ક્યારેક જીવનમાં શું છે અકારણ દેખાતી આપત્તિઓનું કારણ પિતૃદોષ હોય છે, સૂક્ષ્મરૂપે હોય છે પણ આપણને ખ્યાલ આવતો નથી, યા તો આપણને ખબર નથી હોતી, કોઈએ આપણને જ્ઞાન આપ્યું નથી,
અથવા તો આપણે એમ વિચારતા હોઈએ છીએ કે આપણા નસીબમાં જે હશે તે પ્રમાણે થશે, પણ એવું નથી. સૂક્ષ્મ સ્વરૂપે જે પિતૃનો આપણી ઘરમાં વાસ કરતા હોય છે તેનો જો પૂરતો આપણે ખ્યાલ નહીં રાખીએ તો એ આપણને મુશ્કેલીઓ આપે છે. અને એ જ પિતૃઓ જ્યારે આપણે એમનો ખ્યાલ પૂજન અર્ચન કરીએ તો આશીર્વાદમાં ઘણું બધું આપે છે. હવે શું છે, જ્યારે હવે સમજો આપણે પિતૃઋણ કે પિતૃદોષથી ગુજરતા હોઈએ ત્યારે ઘણી અણધારી આપત્તિઓ આવે છે, જેમ કે ઘરમાં અશાંતિ, વડીલોનું અપમાન થવું, આકસ્મિક ખર્ચા થવા, નાની મોટી બીમારી રહ્યા કરે, નાના મોટા વાહન અકસ્માત થવા, અકસ્માતમાં પરિવારજનોનું મૃત્યુ બી થવું, વંશવૃદ્ધિમાં રૂકાવટો આવી, આર્થિક અને સામાજિક સમસ્યાઓ વધવાથી પરિવારના સભ્યોમાં હંમેશા વિચાર મતભેદ રહ્યા કરે છે, નાની નાની વાતોમાં ઘરમાં કંકાસો થયા કરે, ઘરના પરિવારના સભ્યોને પાણી, સાપ, મૃત્યુ પામેલા વ્યક્તિઓ, જૂના ખંડેર જેવા મંદિરો, દેવાલયો, ઘર એવું દેખાય છે, જે આપણને પિતૃઓ જ નિશાની આપે છે કે અમારી હાજરી તમારી જોડે છે, તમે અમારી સામે ધ્યાન આપો. તો એ જો આપણે ધ્યાન આપીએ અને હું જે વિધિ બતાવું છું એ પ્રમાણે તમે કરો તો નક્કી તમારે પિતૃ શાંત થશે અને પિતૃદોષ નિવારણથી શાંતિ પામેલ પિતૃ આશીર્વાદના રૂપમાં ભૌતિક જીવનમાં આવતી બધી બાધાઓ હટાવી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આપવામાં સક્ષમ છે. તો તમે કૃપા કરીને મેં જે વિધિ બતાવી છે, સરળ વિધિ છે, એ વિધિ કરો જેનાથી તમને 100% લાભ થશે. તે છતાં હું મને જેનો આશીર્વાદ છે મા ભગવતીને પ્રાર્થના કરું છું કે હું તમને જ્ઞાન આપું છું, એ જ્ઞાન તમે ગ્રહણ કરી શકો અને તમે સુખ શાંતિથી જીવન વિતાવી શકો. સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખમાં આપ્નુયાત. સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખમાં આપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ.